डियर स्टूडेंट्स, 11 कॉमर्स साइंस इंग्लिश सेकंड लैंग्वेज, यूनिट नंबर 3, रीड नंबर 1, फीमेल्स और फॉरेस्ट्री, वीडियो नंबर 5 जोवा जई रह्या छे। विद्यार्थी मित्रों, आगळना वीडियो क्रम में जोता रहेशो एटले ख्याल आवी जशे। स्क्रीन ऊपर झाँकू देखाय एटले आम टच कर देवानुं एटले थई जाय फर्स्ट क्लास। यस, आफ्टर 4 मंथ्स ऑफ रेसिस्टेंस, रेसिस्टेंस एटले प्रतिकार, प्रोटेक्ट, 4 महीना सतत रक्षण कर्यू, प्रतिकार कर्यो महिलाओं, द वुमन सक्सीडेड इन सेविंग देयर फॉरेस्ट, अने स्त्रीओ ने सफलता मळी तेमना जंगल ने बचावा माटेनी। द वुमन्स ऑर्गेनाइजेशन, अहीं आपणे कहीशुं हवे महिला मंडल दल, तो स्त्रीओए भेगी थई एक महिला मंडल दल बनावी आखू, जेने कहेवाय इंग्लिशमां ऑर्गेनाइजेशन, एक कमिटी बनावी दीधी अहीं। देन डिसाइडेड टू रिवाइव द डिग्रेडेड फॉरेस्ट, पछी बधी महिलाओए नक्की कर्युं गामनी, कांगड़ गामनी, के जे जंगल नष्ट पाम्युं छे, डिग्रेड थई गयुं छे, एने फरीथी सजीवन करीए, रिवाइव करीए आपणे। ऑन द बेसिस ऑफ द नंबर ऑफ केटल ऑनेड बाय ईच फेमिली, कंट्रीब्यूशन वेर रेज टू एम्प्लॉय ए फॉरेस्ट गार्ड, हू वॉज पेड रूपीज 300 पर मंथ। हवे महिलाओं नक्की कर्यु कमिटी बनावीने कि आपणे जंगल ने सजीवन करिए, पण केवी रीते, तो कि आपणे एक बेसिस एटले एक पाया तरीके आपणे आम करिए कि जेना घरे जे कंई केटल एटले ढोर ढाकर गाय भैंस के जे कंई होय ए केटली संख्यामां छे, दरेक घरे एक घरे केटली संख्यामां छे, तो घर दीठ प्राणीओ दीठ आपणे पैसा उघरावीए फेमिली पासेथी, અને એ જે કન્ટ્રીબ્યુશન આવશે, ફાળો આવશે, એમાંથી આપણે શું કરીશું, તો નોકરીએ રાખીશું, એમ્પ્લોય, એક જંગલને રક્ષણ કરવા માટે, ગાર્ડ એટલે રક્ષક, તો જંગલ રક્ષક આપણે એક નોકરીએ રાખીશું, અને આપણે એને મહિને 300 રૂપિયા આપીશું પગાર, એનું કામ જંગલને રક્ષણ કરવાનું। ફોર 3 યર્સ ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ, 3 વર્ષ સુધી તો આ જે વ્યવસ્થા હતી એ મસ્ત રીતે કામ કર્યું, બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ, અરાઇઝનું ભૂતકાળ અરોઝ, સમસ્યા તો પછી શરૂ થઈ, ઊભી થઈ, ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, જંગલ રક્ષક હતો એ 3 વર્ષથી કામ કરતો હતો, એટલે હવે એની ઈચ્છા મુજબ આવે ના આવે, ક્યાંય ભટકતો હોય, આ રમણ ભમણ કામ, અને એના કારણે અહીંયા એની જે કામ પ્રત્યેની જે બેદરકારી હતી, નેગ્લિજન્ટ એટલે એ સિન્સિયર નહોતો કામ કરવામાં, આના કારણે જંગલ ઉપરની જે પકડ હતી, રક્ષણ હતું, એ ઢીલું થઈ ગયું, લૂઝ, ઢીલું પડી ગયું। વન્સ ધ વુમન ડિસ્કવરેડ ધીસ, એકવાર સ્ત્રીઓએ આ જોયું કે યાર માણસ દેખાતો નથી, જંગલ રેડું છે, બધું જોયું, ઓબ્ઝર્વ કર્યું, ઓકે, અને શોધી પાડ્યું, ડિસ્કવર કર્યું કે આવું છે ભાઈ, ધે એબોલિશ ધ પોસ્ટ એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્સ, મહિલાઓ પાછી ભેગી થઈને એ લોકોએ જે જગ્યા હતી, પોસ્ટ એટલે જગ્યા જંગલ રક્ષકની, એ ખાલી કરી નાખી, રદ બાતલ કરવું, એબોલિશ કરી નાખવું, ખતમ કરી નાખવું, ઓકે, કાઢી નાખવું, જગ્યા જ કાઢી નાખી, અને નક્કી કર્યું કે આપણે મહિલાઓ જ આપણી જાતે આપણા જંગલનું રક્ષણ કરીશું, એવું એને નક્કી કર્યું મહિલાઓએ। નાવ ધ મહિલા મંડળ દલ હેઝ અસાઇન ધ ડ્યુટી ઓફ લુકિંગ ફોર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વુમન, હવે આ મહિલા મંડળ દળ એ નક્કી કર્યું કે ભાઈ આપણે ફરજ અદા કરીએ અને જંગલનું સાર સંભાળ લેવી, લુકિંગ આફ્ટર અથવા લુક આફ્ટર, દેખરેખ રાખવી, જંગલની દેખરેખ રાખીએ, પણ આપણી જ ગામની જે મહિલાઓ છે એ મહિલાઓ ગ્રુપ બનાવી અને આપણે કામ કરીએ। શું નક્કી કર્યું, ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર અમોંગ 15 વુમન ઇન રોટેશન, નક્કી કરવામાં આવ્યું
કે જે જવાબદારી છે રિસ્પોન્સિબિલિટી એ વેચી દઈએ, શેર કરવું એટલે વેચવું. 15 મહિલાઓના વારાફરતી વારો આવશે, રોટેશન. એટલે આજે એક મહિલાનો વારો હોય જંગલને બચાવવાનો, ડ્યુટી અદા કરવાનો, તો પછી એનો વારો છે 15 દિવસ પછી, એટલે કે 14 દિવસ પછી આવે. એવી રીતે અમોંગ એટલે વચ્ચે. Thus, the duty of each woman comes after 15 days. Thus, આમ આવી રીતે પ્રત્યેક જે સ્ત્રી હતી એનો વારો ફરજ ઉપર જવાનો 15 દિવસે એકવાર આવતો. એઝ વન વુમન સેડ, અહીંયા એક સ્ત્રીએ કહ્યું, ઓન ધીસ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ. આ જ્યારે વારો આવે છે ત્યારે આ દિવસે અમારે લોકોને અમારા કામ છોડી દેવા પડે છે. લીવ એટલે ત્યજી દેવું, છોડી દેવું, અને અમારે જંગલનું રક્ષણ કરવું પડે છે, પ્રોટેક્ટ કરવું પડે છે. બીકોઝ, કારણ કે અવર ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન. કારણ કે અમારા જે આ દેવદાર વૃક્ષો છે, આ જે ઓક ટ્રી છે, અમારા બાળકો જેવા છે. માટે વન્સ, એકવાર, વેન એ માઇગ્રન્ટ સેફર અલાઉડ હિઝ ગોડ્સ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા. એકવાર શું બન્યું? તો એક સ્થળાંતરિત કરતો આવતો જે ગોવાળ હોય, જે ભરવાડ હોય, એ સ્થળાંતરિત કરીને બીજી જગ્યાએથી આવતો હશે પોતાના ભરવાડ જે છે સેફોર્ડ, એ પોતાના ઘેંટા બકરા લઈને, અને સરસ મજાનું જંગલ જોયું એટલે ચરાવવા માટે રક્ષણાત્મક, પ્રોટેક્ટેડ એટલે રક્ષણાત્મક જગ્યામાં ચરાવવા માટે એને ઘેંટા બકરા છોડી દીધા. ધ વુમન ટુક અવે ધ ગોડ્સ એન્ડ ફાઇન્ડ ધ સેફર્ડ ₹200. તો સ્ત્રીએ શું કર્યું? ગામની ભેગી થઈને ઘેટા બકરા પકડી લીધા અને ભરવાડને ₹200 દંડ, ફાઇન એટલે દંડ ચૂકવવો પડ્યો. વિલેજર્સ ધેમસેલ્વસ આર ફાઇન્ડ, ભૂતકાળ છે, અપ ટુ ₹100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. અરે, ગામવાળા પોતે જો પોતાના ઘરના ચૂલા માટે આ જંગલમાંથી વૃક્ષો કાપે તો એને પણ ₹100 જેટલો દંડ આ મહિલાઓ કરતી હતી. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો ખાસ આ જોઈ લેજો, અને છેલ્લો વિડીયો હવે બનશે, છઠ્ઠો. ઓકે, અને પછી આ યુનિટ પૂરો થશે. ડિયર સ્ટુડન્ટ્સ, ચોપડી તમારી પાસે રાખવાની. સાહેબ જ્યારે ભાષાંતર કરતા હોય, બધું સમજાવતા હોય, શબ્દનો મીનિંગ કહેતા હોય, તો તમારી પાસે ટેક્સ્ટ બુક હશે તો તમને વધારે પણ મજા આવશે અને જલ્દીથી તમારે કવર થઈ જશે. એક વિડીયો ટેક્સ્ટ બુકનો બે વાર સાંભળશો વિદ્યાર્થી મિત્રો, બે વાર સાંભળવાથી બધું જ પાકું થઈ જશે, અને ખરા ખોટા તો અહીંથી જ તમને પૂરા માર્ક્સ મળી જશે. ઓકે.